પારડી નગરપાલિકા દ્વારા ઓડિટોરિયમ હોલ ખાતે તાલુકાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એન્જોય યોર એક્ઝામ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે સ્વાગત પ્રવચન કરી બોર્ડની પરીક્ષા ડર વગર કેવી રીતે આપી શકાય તે અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષાબેન પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. દીપેશ શાહે વિવિધ ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પારડીની 8 શાળાઓના 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થીની હની પટેલ અને ક્રીના પટેલે કર્યું હતું. નાની નાની વાતો, નાની નાની ટેકનિક દ્વારા તમારા જીવનમાં બદલાવ આવે અને તમે એને લઈ જાઓ અને અમલમાં મૂકો. અને ત્રીજી કેટેગરી એની નીચે વાળી કે બોર્ડર લાઈન પર છે, જરાક જો ગાઈડન્સ મળી જાય તો આ બાજુ પાસ, અને જરાક રહી જાય જવાબ લખો એ જ્ઞાન નો અભાવ. કયો જવાબ લખીએ તો પ્રોપરલી પ્રેઝન્ટ થાય, જ્ઞાનનો અભાવ. કેવી રીતના પ્રેઝન્ટ કરવું? મને ઘણા છોકરાઓ મળવા આવ્યા છે, કારણ કે ટેકનિક એવી વસ્તુ છે કે જે કોમન છે, પણ વ્યક્તિએ અમલ એનો અલગ અલગ રીતે કરવાનો છે. આખું પણ ચાર કહું તો ચાર પાડી નહીં વધારતા. હવે હું કહું છું, મારું માનજો, કહો જોઈએ. આર યુ રેડી? આવો કઈ જુસ્સો આવે તો મજા આવે. હવે મારા નંબર પર બી રહેજો, કેમ કે વચ્ચે વચ્ચે આપણે રમતા.